નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે મિત્રો, ધોરણ 7 અને વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભાગ નંબર છે મિત્રો આપણો 3. તો આપણે ભાગ 2 ની અંદર મનુષ્યની અંદર પાચન, જે આપણે આકૃતિની અંદર કે પાચન ક્રિયા દરમિયાન કેવા કેવા ભાગો આપણા શરીરના કેવા કેવા ભાગો એ પાચન ક્રિયાની અંદર મદદરૂપ થતા હોય છે, તો એ ભાગો વિશે આપણે જાણકારી મેળવી ચૂક્યા છીએ. તો મિત્રો, આપણે જેમ ભાગ 2 ની અંદર જે આકૃતિ દ્વારા અલગ અલગ ભાગો વિશે આપણે જે માહિતી મેળવેલી છે, તો હવે આપણે એની અંદર થોડુંક આગળ વધીએ. તો મિત્રો, આપણે ભાગ 2 ની અંદર જોયું હતું કે મનુષ્યમાં પાચન. તો હવે આપણે એ ભાગો ક્યાં ક્યાં હતા, તો કે મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આ અલગ અલગ ભાગો આપણે મિત્રો ભાગ 2 ની અંદર જોઈ ચૂક્યા છીએ. તો આ બધા ભાગો ભેગા મળી અને શેની રચના કરે છે, તો કે પાચન માર્ગની રચના કરે છે. તમને પૂછવામાં આવે કે પાચન માર્ગના અંગોના નામ જણાવો, તો તમે શું કહેશો, તો કે પાચન માર્ગના અંગો જેમ કે મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર છે. કે જે આ પાચન માર્ગ છે, એ પાચન માર્ગ મુખ ગુહાથી શરૂઆત થઈ અને મળદ્વારે અંત પામે છે. તો ત્યાર સિવાય બીજા પણ અંગો હતા, એ આપણે જોઈએ કે લાળગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. તો આ ગ્રંથો, આ ગ્રંથિઓને શું કહેવામાં આવે છે મિત્રો, આ ગ્રંથિઓને શું કહેવામાં આવે છે, પાચન ગ્રંથિઓ. પાચન ગ્રંથિ કહેવામાં આવે છે, આ ત્રણેય પાચન ગ્રંથિ કહેવામાં આવે છે. હવે ત્યાર પછી આપણે આગળ જોયું હતું કે આ પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ ભેગા મળી અને શેની રચના કરે છે, તો કે આખા પાચન તંત્રની રચના કરે છે. તો આ પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ ભેગા મળી અને પાચન તંત્રની રચના કરે છે. આવું આપણે અગાઉ ભાગ 2 ની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે મિત્રો, આ પાચન માર્ગના ભાગોની અંદર આપણે કે કયા ભાગની અંદર ખોરાકનું શું થતું હોય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આ ભાગોની અંદર સૌ પ્રથમ પહેલો ભાગ આવે છે આપણો, તો કે મુખ ગુહા. હવે આપણે આ મુખ ગુહા વિશે ચર્ચા કરીએ આગળ. તો ચાલો જોઈએ મિત્રો, હવે જોઈએ આપણે કે આ મુખ ગુહાની અંદર શું આવેલું હોય છે અને આ મુખ ગુહાની અંદર ખોરાકનું શું થતું હોય છે. પ્રથમ ભાગ છે આપણો મુખ ગુહા. તો ચાલો જોઈએ મિત્રો કે ખોરાક એ મો દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. એટલે કે ખોરાક છે એ ક્યાંથી ગ્રહણ કરીએ છીએ આપણે, એટલે કે ખોરાકને આપણે ક્યાંથી ખાઈએ છીએ, તો કે ખોરાક છે એ મો દ્વારા ગ્રહણ થાય છે. લખીએ મિત્રો કે ખોરાક મો દ્વારા ગ્રહણ થાય છે. ખોરાક મો દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવામાં આવે છે.
ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અંતઃગ્રહણ કોને કહેવાય, અંતઃગ્રહણની વ્યાખ્યા તો કે ખોરાકને મોંની અંદરની તરફ લેવાની પ્રક્રિયાને, સમજાણું મિત્રો કે ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવામાં આવે છે. તો જોઈએ મિત્રો અંતઃગ્રહણ એટલે શું. વ્યાખ્યા ખાસ યાદ રાખજો મિત્રો કે ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયાને અંતઃગ્રહણ કહીએ છે. અંતઃગ્રહણ કોને કહેવાય? કદાચ તમને પ્રશ્ન પૂછવામાં આવે મિત્રો કે ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, તો કે અંતઃગ્રહણ કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે મુખગ્વાની આગળ ચર્ચા કરીએ કે આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને તેને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ. હવે મિત્રો આપણે મોં દ્વારા જે ખોરાક ગ્રહણ કરીએ છીએ તો એ મુખમાં, મુખની અંદર શું આવેલું હોય છે, તો કે દાંત આવેલા હોય છે. તો એ દાંત એ ખોરાકનું શું કરે છે, તો કે દાંત છે એ ખોરાકને ચાવવામાં તેમજ એ ખોરાકનું નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરે છે. તો હવે દરેક દાંતના મૂળ એ પેઢામાં અલગ અલગ ખાડામાં આવેલા હોય છે. હવે મિત્રો આપણી મુખગુહાની અંદર જે દાંત આવેલા હોય છે એ દાંતના જે મૂળ હોય છે એ મૂળ ક્યાં આવેલા હોય છે, તો કે પેઢાની અંદર આવેલા હોય છે. તો આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે. આપણે જો દાંતનું નિરીક્ષણ કરીએ તો એ દાંત જે છે એ બધા જ દાંત કેવા હોય છે, જુદા જુદા હોય છે. અને આ જુદા જુદા દાંતોનું કાર્ય પણ અલગ અલગ હોય છે. જેમ દાંત જુદા જુદા હોય છે તેવી જ રીતે એ દાંતોનું કાર્ય પણ જુદું જુદું હોય છે. તે મુજબ તેમને જુદા જુદા નામ આપવામાં આવેલા છે. તો મિત્રો તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો. તો આપણા મુખની અંદર બે જડબા આવેલા હોય છે, ઉપરનું જડબું અને નીચેનું જડબું. તો અહીંયા તમને આકૃતિની અંદર એક જડબું તમને દર્શાવેલું છે. તો એક જડબાની અંદર મિત્રો કેટલા દાંત આવેલા છે, તો કે 16 દાંત આવેલા હશે. દાખલા તરીકે ઉપલા જડબાની અંદર 16 દાંત હશે તો નીચલા જડબાની અંદર પણ 16 દાંત આવેલા હશે. તો આમ કરી 16 અને 16 ટોટલ દાંત કેટલા થશે મિત્રો, તો કે 32 દાંત આવેલા હોય છે. તો જેમ કે જોઈએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. તો આપણા જડબાની અંદર એક જડબાની અંદર 16 દાંતનો સમાવેશ થતો હોય છે. આમ બે જડબા આવેલા હોય તેથી 16 અને 16, 32 દાંત, એટલે આપણા મુકવાની અંદર 32 દાંત આવેલા હોય છે. તો હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ કે પ્રવૃત્તિ નંબર 2.2 કે તમારા હાથ ધુઓ, અરીસામાં જોઈને તમારા દાંત ગણવાનો પ્રયત્ન કરો. તો તમારા દાંતને અનુભવવા તર્જનીનો ઉપયોગ કરો. તમને કેટલા પ્રકારના દાંત જોવા મળે છે તેનું તમે નિરીક્ષણ કરો. તો સફરજન અથવા બ્રેડનો એક ટુકડો લો અને આરોગવાનો તમે એને પ્રયત્ન કરો. બચકું ભરવા કાપવા માટે તમે કયા દાંતનો ઉપયોગ કરો છો? હવે સફરજનને બચકું ભરવા માટે તમે અથવા તો એને કાપવા માટે કયા દાંતનો ઉપયોગ કરો છો એ તમે જોવો. હવે ચીરવા અને ફાડવા માટે પણ કયા દાંતનો ઉપયોગ થાય છે એની તમે નોંધ કરો. તો અહીંયા મિત્રો દાંતની અંદર 4 પ્રકાર આવેલા હોય છે. એક તો જેને દાઢ કહેવામાં આવે છે, પછી અગ્ર દાઢ હોય છે, ત્યાર પછી રાખી દાંત હોય છે અને છેદક દાંત હોય છે. તો અહીંયા મિત્રો તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે જડબાની અંદર જે પાછળના દાંતો આવેલા હોય, પાછળના એટલે કે આ 3 દાંતો સુધી, આને પાછળના દાંતો કહેવામાં આવે છે. તો આ પાછળના જે બંને સાઈડની અંદર 3-3 દાંતો આ પાછળના ભાગમાં આવેલા હોય છે એને શું કહેવામાં આવે છે મિત્રો, દાઢ કહેવામાં આવે છે. હવે ત્યાર પછી થોડાક આગળ ત્યાર પછીના જે આ 2-2 દાંત છે બંને સાઈડની અંદર, એ 2-2 દાંતને શું કહેવામાં આવે છે, તો કે અગ્રદાઢ, અગ્રદાઢ કહેવામાં આવે છે. અને એની પાછળ શું આવેલી હોય છે, પાછી દાઢ આવેલી હોય છે.
તો એની આગળ અગ્રતા આવેલી હોય છે. હવે ત્યાર પછી બંને સેટ ની અંદર એક એક દાંત આવેલો હોય છે, ઈ એક એક દાંત ને શું કહેવામાં આવે છે? તો કે રાક્ષી દાંત કહેવામાં આવે છે. અને ત્યાર પછી જે છેલ્લા અગ્ર સાઈડ ની અંદર એટલે કે આગળના ભાગ ની અંદર જે ચાર દાંત વધેલા છે એ દાંત ને છેદક દાંત કહેવામાં આવે છે. તો આ મિત્રો દાંત ના પ્રકાર છે, દાંત છે, અગ્ર દાંત છે, રાખી દાંત છે અને છેદક દાંત છે. તો જેમ આ દાંત ના પ્રકાર છે એટલે કે અલગ અલગ દાંત છે, એવી જ રીતે તેમના કાર્યો પણ અલગ અલગ હોય છે. તો હવે સાથે સાથે ચાવવા અને ભરડવા માટે પણ કયા દાંત તમે વાપરો છો તેની તમે નોંધ કરો. તો હવે આમાંથી કયા દાંત નો ઉપયોગ ચાવવા માટે થાય છે અથવા તો ભરડવા માટે થાય છે, ત્યાર પછી કયા દાંત નો ઉપયોગ ચીરવા અથવા તો ફાડવા માટે થાય છે, અને કયા દાંત નો ઉપયોગ કાપવા અથવા તો બચકું ભરવા માટે થાય છે તેની આપણે નોંધ કરીએ. તો તમને કોષ્ટક 2.2 પાઠ્યપુસ્તક ની અંદર આપેલું છે તેની આપણે માહિતી મેળવીએ. તો ચાલો જોઈએ. સૌ પ્રથમ જોઈએ દાંત નો પ્રકાર. દાંત નો પ્રકાર ત્યાર પછી દાંત ની સંખ્યા. નીચલા જડબું અને ઉપલું જડબું. નીચલું જડબું અને ઉપલું જડબું. હવે પહેલો પ્રકાર છે મિત્રો કાપવા અને બચકું ભરવા. ત્યાર પછી છે ચીરવા અને ફાડવા માટે. અને ત્યાર પછી છે ચાવવા અને ભરડવા માટે. તો હવે જોઈએ મિત્રો કે કયા દાંત નો ઉપયોગ કાપવા અને બચકું ભરવા થાય છે, કયા દાંત નો ઉપયોગ ચીરવા અને ફાડવા માટે થાય છે, અને કયા દાંત નો ઉપયોગ ચાવવા અને ભરડવા માટે થાય છે, અને તેની સંખ્યા ઉપલા જડબામાં અને નીચલા જડબામાં કેટલી કેટલી હોય છે તેના વિશે ચર્ચા કરીએ. આ છે તે દાંતની સંખ્યા છે. તો સૌ પ્રથમ જોઈએ કાપવા અને બચકું ભરવા માટે દાંત કેટલા કેટલા આવેલા હોય છે. તો કે કાપવા અને બચકું ભરવા માટે નીચલા જડબા અને ઉપલા જડબાની અંદર ચાર ચાર દાંત આવેલા હોય છે. સમજાણું મિત્રો, કાપવા અને બચકું ભરવા માટે નીચલા જડબા અને ઉપલા જડબાની અંદર ચાર ચાર દાંત આવેલા હોય છે, અને કુલ દાંત મળીને કેટલા થશે? તો કે 8 દાંત થાય છે. ત્યાર પછી ચીરવા અને ફાડવા માટે કેટલા? 2 દાંત આવેલા હોય છે. નીચલા જડબાની અંદર પણ 2 દાંત હોય છે, ઉપલા જડબાની અંદર પણ 2 દાંત આવેલા હોય છે, અને કુલ મળીને 4 દાંત થાય છે. અને ત્યાર પછી ચાવવા અને ભરડવા માટે કેટલા દાંત આવેલા હોય છે? તો કે ચાવવા અને ભરડવા માટે 10 દાંત આવેલા હોય છે, અને કુલ મળીને 20 થાય છે. તો 20 ને 8 28 ને 4 32, આમ કુલ મળીને 32 દાંત આવેલા હોય છે. તો હવે મિત્રો આપણે જોઈએ કે આ કાપવા અને બચકું ભરવા માટે જે દાંત હોય છે એ કયા દાંત હોય છે, દાંત નો કેવો પ્રકાર છે? તો કે છેદક દાંત. ત્યાર પછી ચીરવા અને ફાડવા માટે જે દાંત નો ઉપયોગ થાય છે એ દાંત ને શું કહેવામાં આવે છે મિત્રો? તો કે રાક્ષી દાંત. અને ચાવવા અને ભરડવા માટે જે દાંત નો ઉપયોગ થતો હોય તેને દાઢ કહેવામાં આવે છે, તેમાં દાઢ તેમજ અગ્રદાંત. સમજાણું મિત્રો, કયા દાંત નો ઉપયોગ કયા કાર્ય કરવા માટે થાય છે અને એ દાંતોની સંખ્યા કેટલી આવેલી હોય છે? તો આ કોષ્ટક તમારે મિત્રો હોમવર્ક ની અંદર ફરજિયાત લખવાનું રહેશે. તો આ માહિતી આપણે અત્યારે મેળવી શેની હતી મિત્રો? તો કે મુખ ગુહા વિશેની માહિતી આપણે મેળવી. હવે એ મુખ ગુહાની અંદર શું આવેલું છે? તો કે આપણે મુખ ગુહામાં ખોરાક મોં દ્વારા આપણે ગ્રહણ કરીએ
ત્યાર પછી અંતઃગ્રહણ કોને કહેવાય? તો કે ખોરાકને શરીરની અંદર લેવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? અંતઃગ્રહણ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા મિત્રો તમારે પણ ફરજિયાત હોમવર્ક ની અંદર લખવાની રહેશે. ત્યાર પછી આપણે અલગ અલગ દાંત વિશે માહિતી મેળવી કે આપણા મુખ ગુહાની અંદર દાંત આવેલા હોય છે. એ દાંત દાંતની અંદર ઉપલું જડબું અને નીચલું જડબું આમ કુલ મળીને 32 દાંત આવેલા હોય છે. અહીંયા તમને આકૃતિ દ્વારા પણ દર્શાવેલું છે. ત્યારબાદ એક જડબાની અંદર કેટલા દાંત આવેલા હોય છે મિત્રો? તો કે 16 દાંત આવેલા હોય છે. બધા જે દાંત છે એ અલગ અલગ પ્રકારના તમને દેખાવમાં જોવા મળતા હોય છે. તેવી જ રીતે તેનું કાર્ય પણ કેવું હોય છે મિત્રો? તો કે અલગ અલગ કાર્ય હોય છે. અલગ અલગ દાંતનું અલગ અલગ કાર્ય હોય છે. તો અહીંયા દાંતના આપણે પ્રકાર જોયા કે જે છેદક દાંત છે એનો ઉપયોગ શેના માટે થાય? તો કે કાપવા અને બચકું ભરવા માટે થાય છે. ત્યાર પછી રાક્ષી દાંત જે છે એ રાક્ષી દાંતનો ઉપયોગ શેના માટે થાય? તો કે ચીરવા અને વાળવા માટે પણ થતો હોય છે. અને ત્યાર પછી જે દાઢ છે દાઢ અને અગ્રદાઢ, તો કે એનો ઉપયોગ ચાવવા માટે અને પરડવા માટે પણ થતો હોય છે. તો એક જડબાની અંદર દાંતની કેટલી સંખ્યા હોય છે એના વિશે માહિતી મેળવી. તો છેદક દાંત છે એ નીચલા જડબાની અંદર પણ 4 હોય છે અને ઉપલા જડબાની અંદર પણ 4 હોય છે. તો આમ કુલ મળી અને કેટલા થાય છે? તો કે આપણા મોંની અંદર 8 છેદક દાંત આવેલા હોય છે. ત્યાર પછી રાક્ષી દાંત, તો કે રાક્ષી દાંત જે છે એ નીચલા જડબાની અંદર 2 હોય છે અને ઉપલા જડબાની અંદર પણ 2 હોય છે. તો આમ કુલ મળી અને આપણા મુખ ગુહાની અંદર રાક્ષી દાંત કેટલા આવેલા હોય છે? તો કે 4 આવેલા હોય છે. હવે દાઢ વિશે જોઈએ, તો કે દાઢ અને અગ્રદાઢ, તો દાઢ છે એ નીચલા જડબાની અંદર 10 હોય છે અને ઉપલા જડબાની અંદર પણ 10 હોય છે. તો આમ કુલ મળી દાઢ અને અગ્રદાઢ એ આપણા મુખ ગુહાની અંદર 20 આવેલી હોય છે. તો આ કોષ્ટક, આ વ્યાખ્યા અને આ આકૃતિના આકૃતિ પણ તમારે ફરજિયાત હોમવર્ક ની અંદર દોરવાની છે. જો આકૃતિ દોરતા ખાસ ધ્યાન રાખજો મિત્રો, તો કે આકૃતિ તમારે નામ નિર્દેશ સાથે દર્શાવવાની રહેશે. તો અહીંયા સુધી આપણે ભાગ 3 ની અંદર ચર્ચા કરી. તો હવે આગળના ભાગની અંદર આપણે એક પ્રવૃત્તિ આવે છે, એ પ્રવૃત્તિ એટલે કે પ્રયોગની ચર્ચા આપણે ભાગ 4 ની અંદર કરીશું. અત્યારે બસ આટલું. નમસ્કાર.